વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 2 આહારના ઘટકો એટલે કે કમ્પોનન્ટ ઓફ ફૂડ. તો ગત વિડિયોમાં આપણે બેઝિક વાત કરી હતી કે પ્રકરણની પ્રસ્તાવના કે ભાઈ બધા વિવિધ પ્રકારના ખોરાકનું વર્ગીકરણનું કંઈક કારણ હોઈ શકે, તો કે વિવિધ પ્રકારના ખોરાકમાં અલગ અલગ પ્રકારના ઘટકો રહેલા છે જે આપણા શરીર માટે આવશ્યક છે, જેની આપણે વાત કરી હતી. હવે તમારો ટોપિક આવે છે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થમાં શું હોય છે. વિભિન્ન ખાદ્ય પદાર્થ હોય છે, એ ખાદ્ય પદાર્થમાં શું હોય છે, અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થ હોય તેની અંદર શું હોય, તો કે દરેક પ્રકારની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી અથવા ઘટકોથી બને છે. દરેક પ્રકારની વાનગી વધારે પ્રકારની સામગ્રી કે ઘટકથી બને છે, બરોબર છે. ત્યાર પછી કે જે આપણને વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી મળે છે તે પણ જોયું, કે જે આપણા આહારમાં શરીર માટે જરૂરી એવા કેટલાક આવશ્યક ઘટકો હોય છે. પોષક તત્વોની વ્યાખ્યા શરીર માટે આપણે જે ખોરાક લઈએ જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે તેને આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કહે છે. તેને જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે તેને
આપણા આહારના પોષક દ્રવ્યો કહો છો આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો એટલે કે આવશ્યક ઘટકો કયા છે એટલે નામ લખીશ આવશ્યક ઘટકો હોય છે તે આપણા આહારના પોષક દ્રવ્યો કહે છે એટલે આ પોષક દ્રવ્યો કયા છે આવશ્યક ઘટકો કયા કયા છે તો કે એક કાર્બોહાઇડ્રેટ પેલું કાર્બોહાઇડ્રેટ બીજું પ્રોટીન ત્રીજું ચરબી ત્યારપછી ચોથું વિટામિન પાંચમું ખનિજ ક્ષારો આ આપણા આહારના મુખ્ય પોષક તત્વો છે પછી આના ઉપરાંત આના ઉપર બે આવે પાંચ ઉપર જે બે આવે એક તો પાંચ પ્રેશન અને પાણી પણ મુખ્ય પોષક દ્રવ્ય કહેવામાં આવે તો કયા કયા તો કે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ ક્ષાર આ પાંચેય વિશે આપણે ભણવાનું છે આ પાંચેય પોષક દ્રવ્યો કે આ પોષક તત્વો રહ્યા જેના વિશે જો હવે વ્યાખ્યા તો આ રીતે કરો આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલા કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ ક્ષાર ખનિજ ક્ષારની જરૂર હોય છે તેને આપણા આહારના પોષક દ્રવ્યો કહે છે પણ એ બહુ લાંબુ થઈ જાય એટલે સીધું કે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે તેને આપણા આહારના પોષક દ્રવ્યો કહે છે હવે એ પોષક દ્રવ્યો કયા કયા હોય તો કે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ તત્વો આ ઉપરાંત પાચક રેસા અને પાણીનો પણ સામેલ થાય છે એક તો પાચક રેસા જેનો આપણે જેનો સામેલ થાય છે તે જેની આપણા શરીરને આવશ્યકતા હોય છે આ દરેકને આપણા શરીરને શું હોય છે જરૂર હોય છે આ પોષક દ્રવ્યની આપણા શરીરને શું હોય છે તો કે જરૂરી હોય છે ખાસ વસ્તુ કે આપણા શરીરમાં પોષક દ્રવ્યો અથવા પોષક તત્વો ક્યાં ક્યાં કે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનિજ તત્વો અથવા ખનિજ ક્ષારો પાણી અને પાચક રહેશે બધા જ ખાદ્ય પદાર્થના પોષક દ્રવ્યો ધરાવે દરેક ખાદ્ય પદાર્થ છે એટલે કે બધા ખાદ્ય પદાર્થ પોષક દ્રવ્યો દરેક ખાદ્ય પદાર્થ જે હોય છે તે ખાદ્ય પદાર્થ પોષક દ્રવ્યો ધરાવે છે અને ધરાવે છે દરેક ખાદ્ય પદાર્થની અંદર એક તો પોષક દ્રવ્ય હોય છે અને કેટલાક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તેને જાણી શકીએ છીએ હવે કયા ખાદ્ય પદાર્થમાં કયો પોષક દ્રવ્ય એટલે કે કેમાં પ્રોટીન રહેલો છે કેમાં ચરબી રહેલું કેમાં વિટામિન કેમાં ખનિજ ક્ષાર કેમાં કાર્બોહાઇડ્રેટ તો કેટલીક પદ્ધતિ દ્વારા આપણે તેને જાણી પણ શકીએ છીએ કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તેને જાણી શકીએ છીએ અને કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્ય પણ હાજર હોય છે એટલે કે કાચી સામગ્રી અથવા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પરીક્ષણ કરવા માટે તો કે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને ચરબીનું આપણે પરીક્ષણ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે તે જોઈએ આટલી વસ્તુ દરેક પ્રક્રિય પોષક તત્વોની વ્યાખ્યા કોને કહેવાય અને પોષક તત્વો ક્યાં ક્યાં દે તો કે પોષક તત્વો એટલે કે આપણા આહારના શરીર માટે જરૂરી એવા કેટલાક આવશ્યક ઘટકો હોય છે તેને આપણા આહારના પોષક દ્રવ્યો કહે છે બધા જ ખાદ્ય પદાર્થના પોષક દ્રવ્યો ધરાવે છે ખાદ્ય સામગ્રી અથવા રાંધેલા ખોરાકમાં એક કે એકથી વધારે પોષક દ્રવ્યો છે પોષક દ્રવ્ય કયા કયા તો કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનિજ ક્ષારો આ ઉપરાંત પાચક રેસા અને પાણીનો પણ સમાવેશ થાય છે જે આપણા શરીર માટે શું હોય છે તો
હવે જરૂરી હોય છે. હવે આપણે પરીક્ષણ કરવા માટે કઈ કઈ વસ્તુ જોવે તે જોઈએ. તો પરીક્ષણ કરવા માટે આપણે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ કરવું છે તો સૌપ્રથમ આયોડીનની જે આયોડીનની જરૂર પડશે, કોપર સલ્ફેટની, કોસ્ટિક સોડાની, ટેસ્ટ્યુબ અથવા તેને કસનળી પણ કહેવાય અને ડ્રોપરની પણ મદદ ડ્રોપરની પણ જરૂર પડે. આ પરીક્ષણમાં આપણે રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પણ કરી શકીએ છીએ. તો કે હવે સૌપ્રથમ આપણે દરેક પરીક્ષણ જે છે તે રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પણ કરી શકીએ. હવે તો કે પેલા તો આપણે પરીક્ષણ કરવા માટે કેની કેની જરૂર પડશે, તો આયોડીન દરેક બધાનું ભેગું અત્યારે પછી અલગ અલગ સમજાવે, ત્યાર પછી કોપર સલ્ફેટ, ટીપા પડે તેવું બોટલ એટલે કે બે થી ત્રણ ટીપા તેને ડ્રોપર કહે. હવે તો કે સૌપ્રથમ પરીક્ષણ કરવા માટે આપણે રાંધેલો ખોરાક અથવા તો કાચી સામગ્રી પર જરૂર પડશે. તો કે આયોડીનનું દ્રાવણ બનાવવા માટે પહેલા આપણે શું કરવું પડશે, તો કે પાણીથી ભરેલી અડધી કસનળી લો અને સ્ટેસ્ટિકમાં થોડાક ટીપા આયોડીન નાખો. આયોડીનનું દ્રાવણ તો કે પાણીથી તમારા હાથમાં નુકસાન થઈ શકે છે, તેને અડવાની જરૂર નથી.
હવે નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે કાર્બોદિત નું પરીક્ષણ કઈ રીતે થાય તે વસ્તુ આપણે